મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ અને અન્ય વરિષ્ઠ મંત્રીગણની હાજરીમાં આજે કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે ગુજરાતમાં રહેતા પરપ્રાંતના લોકો કે જે પોતાના વતન યુપી બિહાર ઝારખંડ ઓડિશા અથવા અન્ય રાજ્યમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી યોજનાબદ્ધ રીતે પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક સુનિશ્ચિત કરવામાં આવે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરોને એવું પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી એક પણ શ્રમિક પોતાના વતનમાં જવા ઈચ્છતા હોય ત્યાં સુધી તેમના માટેની તમામ વ્યવસ્થાઓ ટ્રેનની વ્યવસ્થા પાસની વ્યવસ્થા રેલવે સ્ટેશન સુધી સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કોઈ પણ જાતની ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર ટ્રેનમાં બેસાડી બેસાડવાની વ્યવસ્થા એ તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવે આપને હું જણાવું કે ગઈકાલ સુધીમાં ઓગણચાલીસ ટ્રેનો ગુજરાતથી યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા જવા માટે રવાના થઈ છે આ ઓગણ ટ્રેનોમાં કુલ છેતાલીસ હજાર જેટલા શ્રમિકો મજૂરો યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા જવા માટે રવાના થયા છે આજે બીજી ત્રીસ ટ્રેનોનું આયોજન ગુજરાતમાંથી આ રાજ્યોમાં જવા માટે કરવામાં આવેલ છે જે પૈકી યુપીમાં મોટાભાગે ટ્રેનો જવાની છે યુપીમાં અઢાર ટ્રેન બિહારમાં સાત ટ્રેન ઓડિશામાં ત્રણ ટ્રેન અને ઝારખંડમાં બે ટ્રેન યુપીમાં અઢાર બિહારમાં સાત ઓડિશામાં ત્રણ અને ઝારખંડમાં બે એમ કુલ વધારાની ત્રીસ ટ્રેનો આજે સુરત અમદાવાદ રાજકોટ વડોદરા વગેરે જગ્યાએથી રવાના થશે આમ આજે સાત સુધીમાં લગભગ બયાસી હજાર આઠસો જેટલા શ્રમિકો મજૂરો પોતાના વતનમાં યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા જવા માટે રવાના થઈ ગયા હશે ગઈકાલ સુધીમાં લગભગ સવા ત્રણ લાખ લોકોને એમના વતનમાં જવા માટેની વ્યવસ્થા બસ ટ્રેન અને બીજી રીતે કરવામાં આવી હતી આજે આ આંકડો વધીને પોણા ચાર લાખ સુધી પહોંચી ગયો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તમામ પરપ્રાંતિય લોકોને અપીલ કરી છે કે તંત્ર ખૂબ જ સજ્જતા સાથે પ્લેન્ડ વેમાં પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટેની બધી વ્યવસ્થા કરી રહ્યું છે ત્યારે કોઈએ પણ એમાં અધીર થવાની જરૂર નથી આખા દેશમાં ગુજરાત એક જ એવો રાજ્ય છે કે જ્યાં મહત્તમ ટ્રેન અત્યારે છેલ્લા ચાર દિવસમાં ચલાવવામાં આવી છે પહેલા જ દિવસે બે ટ્રેન રવાના થઈ બીજા દિવસે ચાર ટ્રેન રવાના કરવામાં આવી ત્રીજા દિવસે અગિયાર ટ્રેન રવાના કરવામાં આવી અને ચોથા દિવસે બાવીસ ટ્રેનો રવાના કરવામાં આવી છે એમ ચાર જ દિવસમાં ઓગણચાલીસ સ્પેશિયલ શ્રમિક ટ્રેન ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા માટે રવાના કરવામાં આવી છે આજે ત્રીસ ટ્રેનોનું આયોજન છે આવતીકાલે એના કરતાં પણ વધારે ટ્રેનો આપણે ત્યાંથી રવાના થાય એના માટે મુખ્યમંત્રીશ્રીએ બધાને સૂચના આપી છે અને આવતીકાલે આ સંખ્યામાં પણ વધારો થશે ત્યારે દરેક શ્રમિક દરેક પરપ્રાંતિય વ્યક્તિ થોડીક ધીરજ રાખે રોડ રસ્તા પણ ના આવે વ્યવસ્થામાં સાથ સહકાર આપે જ્યાં સુધી કોઈ પણ શ્રમિકને એમના વતનમાં જવાની ઈચ્છા હશે ત્યાં સુધી આ કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે આ કાર્યવાહી કામગીરી ખૂબ જ વ્યવસ્થા માંગી લે તેવી કામગીરી છે અને મેં પહેલાં જ દિવસે કીધું હતું કે આ ઓપરેશન આ આખી પ્રક્રિયા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જરૂર જણાય તો એમાં પણ વધારો કરવામાં આવશે આપને હું જણાવું તો સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અલગ અલગ રાજ્યોના જે સંગઠનો છે દાખલા તરીકે બિહાર સમાજ છે યુપી સમાજ છે ઓડિયા સમાજ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સમાજ છે ઝારખંડના સમાજના લોકો છે એ આગેવાનોને સાથે રાખીને એમના દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે હવે યુપી જેવો મોટો સ્ટેટ હોય એમાં ગોરખપુર બનારસ લખનઉ આગ્રા આ શહેરો ખૂબ જ અલગ અલગ દૂરના અંતરે આવેલા છે એટલે જિલ્લા તંત્ર પહેલાં એક એનાલિસિસ કરે કે બનારસની ટ્રેન ચાલે છે તો બનારસ અને એની બાજુ આજુબાજુના જિલ્લાઓ દાખલા તરીકે ગાજીપુર બલિયા જોનપુર મિર્ઝાપુર આઝમગઢ મઉ એ જિલ્લાઓમાં કયા કયા લોકો જવાની ઈચ્છા ધરાવે છે એ પ્રમાણે વિસ્તારવાઈઝ યાદી યુપી સમાજના લોકો સાથે પરામર્શમાં રહીને તૈયાર કરવામાં આવે એ જ રીતે લખનઉની ટ્રેન હોય તો લખનઉ એની આજુબાજુનું હરદોઈ સીતાપુર બારાબંકી ફૈઝાબાદ કાનપુર ત્યાંથી કેટલા લોકો આપણે ત્યાં મળી શકે એની યાદી તૈયાર કરવામાં આવે છે પછી અહીંથી ટ્રેન નીકળે ત્યાંના જિલ્લા સુધી પહોંચે છે અને જિલ્લા વહીવટીતંત્ર યુપીમાં બિહારમાં ઝારખંડમાં કે ઓડિશામાં જે તે જિલ્લામાં શ્રમિકોને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે મિત્રો આ એક ખૂબ મોટી પ્રક્રિયા છે જેના માટે ખૂબ જ સઘન આયોજન કરવું પડે છે સુરતમાં આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોકોનું નામ એમાં રજીસ્ટર થાય તેમને સમાજના માધ્યમથી જાણ કરવામાં આવે છે બસો મોકલવામાં આવે છે વિસ્તારમાં બસ ટ્રેનનો જે ડિપાર્ચર ટાઈમ હોય એના કરતાં લગભગ સાડા ત્રણ કલાક પહેલાં મોકલી દેવામાં આવે છે પછી જેને આ બસમાં બેસાડવાનું છે એ પણ અગાઉથી નક્કી હોય છે એ લોકો જ્યારે આવે ત્યારે એમના ટેમ્પરેચર હેલ્થ કન્ડિશન વગેરે ચેક કરીને અઢી કલાક પહેલાં ટ્રેનના રવાનગીના ટાઈમથી અઢી કલાક પહેલાં ત્યાંથી બસમાં બેસાડીને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે રેલવે સ્ટેશન પહોંચ્યા પછી એમને જે તે બોગીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નોમ સાથે બેસાડીને રવાના કરવામાં આવે છે અત્યાર સુધીમાં વિસ્તારમાંથી બસ પહોંચી હોય બસ શ્રમિકોને લઈને રેલવે સ્ટેશન આવી હોય રેલવે સ્ટેશન એમને ભોગીમાં બેસાડવામાં આવ્યું હોય આ આખી પ્રક્રિયામાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે અંધાધૂંધી એ જોવા મળેલ નથી અમદાવાદમાં પણ મામલતદાર કચેરીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારબાદ એક ટોલ ફ્રી નંબર પણ છે જેના ઉપર પણ લોકો રજિસ્ટ્રેશન કરે છે ત્યાં પણ એ જ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કે યુપીમાં જો બનારસની ટ્રેન જતી હોય તો એમાં કોને કોને બેસાડીને મોકલી શકાય લખનઉની ટ્રેન જતી હોય તો એમાં કોને કોને બેસાડીને મોકલી શકાય આ એક કોમ્પ્લેક્સ અને જટિલ એક્સરસાઇઝ છે પરંતુ છેલ્લા ચાર દિવસમાં ઓગણચાલીસ થર્ટી નાઇન ટ્રેન્સ આપણે ત્યાંથી રવાના થઈ છે આજે બીજી ત્રીસ જાય છે આ બધી પ્રક્રિયા કરીને અમારા જે કલેક્ટરો છે મામલતદારો છે એ ડિટેલ માઇક્રો પ્લાનિંગ કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય એના માટે તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યા છે મારું પરપ્રાંતિય ભાઈઓ અને બહેનોને એક જ વિનંતી છે જ્યાં સુધી આપને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અથવા એમના દ્વારા અધિકૃત કરાયેલા યુપી સમાજ બિહાર સમાજ કે બીજા સમાજ તરફથી જાણ કરવામાં ન આવે કે આપને એટલા વાગે બસમાં બેસવા માટે આ જગ્યાએ આવવાનું છે અને આપની ટ્રેન એટલા વાગે ફલાણા સ્ટેશનથી રવાના થશે ત્યાં સુધી આપ કૃપા કરીને બહાર નીકળતા નહીં આ અમારી જવાબદારી છે સરકારની જવાબદારી છે વહીવટીતંત્રની જવાબદારી છે કે જેને પણ મોકલવાનું હોય એને એડવાન્સમાં વેલ ઇન એડવાન્સ જાણ કરવામાં આવશે અને જાણ કર્યા વગર આપને જાણ ન થઈ હોય ત્યારે રોડ ઉપર આવવાથી ટોળું ભેગું કરવાથી એમાં કોઈ પણ જાતનો ફાયદો નથી કેમ કે આ જે ટ્રેન ચલાવવામાં આવે છે એ રેન્ડમ ટ્રેન ઓપરેશન નથી પોઈન્ટ ટુ પોઈન્ટનું ઓપરેશન છે હવે ગોરખપુરમાં જે માણસ રહેતો હોય એ બનારસની ટ્રેનમાં બેસી જાય અથવા લખનઉમાં જે રહેતો હોય એ બનારસની ટ્રેનમાં બેસી જાય તો એમને ત્યાં બનારસમાં જઈને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલે એમાં તંત્ર દ્વારા જે ડિટેલ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે એમાં સૌએ સાથ સહકાર આપવાની જરૂર છે અને હું ફરીથી સરકાર તરફથી માન્ય મુખ્યમંત્રી તરફથી અનુરોધ કરું છું કે જ્યાં સુધી રજીસ્ટ્રેશન થયા બાદ આપને તંત્ર તરફથી ફોન દ્વારા અથવા રૂબરૂ સૂચના આપવામાં ના આવે કે આપને એટલા વાગે આ બસમાં બેસીને સંબંધિત રેલવે સ્ટેશને જવાનું છે ત્યાં સુધી આ કાર્યવાહી આપે કરવાની રહેશે નહીં રોડ ઉપર કોઈએ આવવાનું રહેશે નહીં સાથોસાથ ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે કે શ્રમિકો જે મોટાભાગે સુરત અને અમદાવાદમાં છે રાજકોટ વડોદરા મહેસાણા અને અન્ય જિલ્લાઓમાં પણ થોડા ઘણા શ્રમિકો છે એમને તબક્કાવાર એમના વતનમાં સંપૂર્ણપણે મોકલવાની તૈયારી રાજ્ય સરકારની છે આજે ટ્રેન ઓપરેશન ચાલે છે અઠવાડિયામાં બંધ થઈ જશે એવી કોઈ ચિંતા કરતા નહીં જ્યાં સુધી એક પણ શ્રમિક બાકી છે અને શ્રમિકની ઈચ્છા છે કે મારે પોતાના વતનમાં જવું છે ત્યાં સુધી આ ઓપરેશન તંત્ર દ્વારા સારી રીતે કરવામાં આવશે એમાં જેટલું આપ સાથ સહકાર આપશો એટલું ઝડપથી અમે આ કામ પૂરું કરી શકશો બીજી વાત આપને કહું તો સમગ્ર દેશમાં જે ટ્રેન ચલાવવામાં આવી છે એમાં સૌથી વધારે ટ્રેન ગુજરાતને આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં તેર ટ્રેનો ચાલી છે આપણે ત્યાં ઓગણચાલીસ ચાલી ગઈ છે બીજી ત્રીસ પણ આજે જવાની છે એટલે ધીરજ રાખવાની જરૂર છે અને રોડ ઉપર આવવાથી અવ્યવસ્થા કરવાથી ટોળેસાઈ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી આ એક વિશેષ પ્રકારનો રેલવે ઓપરેશન છે એમાં સૌએ સાથ સહકાર આપવાની અમારી વિનંતી છે બીજો એક સમાચાર છે વિદેશમાં જે લોકો ગુજરાતના રહે છે લોકડાઉનના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ થવાના કારણે ત્યાં રોકાઈ ગયા હોય વિદ્યાર્થીઓ હોય છાત્રો હોય વેપારીઓ હોય યાત્રી પ્રવાસીઓ હોય એમના માટે સાતમી મેથી ફ્લાઇટની વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે એના માટે ઇન્ડિયન મિશન જે તે કન્ટ્રીમાં હોય ત્યાં નોંધણી કરાવવાની રહે છે એવી ભારત સરકારની વિદેશ મંત્રાલયની સૂચના છે આપણે ત્યાં ફિલિપિન્સથી પહેલી ફ્લાઇટ અઢીસો લોકો સાથે સાતમી મેના દિવસે આવવાની છે આઠમીએ યુએસથી ત્રણસો પેસેન્જર સાથે અને સિંગાપોરથી અઢીસો લોકો સાથે ફ્લાઇટ આપણે ત્યાં અમદાવાદમાં આવશે ચોથી તારીખે ચોથા દિવસે યુએસથી ત્રણસોની એક બીજી ફ્લાઇટ આવવાની છે પાંચમા દિવસે યુકેથી અઢીસો પેસેન્જર સાથે ફ્લાઇટ આવવાની છે છઠ્ઠા દિવસે કુવૈતથી પણ બસો લોકોને લઈને ફ્લાઇટ અહેમદાબાદ આવવાની છે એમ પ્રથમ તબક્કામાં ફિલિપિન્સ યુએસ સિંગાપોર યુકે અને કુવૈતના પંદરસો પચાસ જેટલા ગુજરાતી ભાઈઓ અને બહેનો પાછા ગુજરાત અમદાવાદ ખાતે આવશે આ પહેલો તબક્કો છે આ તબક્કા પૂર્ણ થયા બાદ બીજો તબક્કો અને પછીનો તબક્કો શરૂ કરવામાં આવશે જે ભારતીયો ગુજરાતીઓ અત્યારે ભારતની બહાર છે બીજા દેશોમાં છે એને લાવવા માટે સ્વખર્ચે લાવવા માટે ટિકિટનું પેમેન્ટ જે તે વ્યક્તિએ જે તે પ્રવાસીએ જાતે કરવાનું રહે છે એ વ્યવસ્થા કરીને ફ્લાઇટના માધ્યમથી એમને બીજા કન્ટ્રીઝમાંથી ઇન્ડિયામાં અને ગુજરાતમાં લાવવામાં આવશે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ સમગ્ર કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માની નિમણૂક કરી છે શ્રીમતી મમતા વર્મા જે પ્રવાસન સચિવ છે એ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અમદાવાદ જ્યારે આવશે ત્યારે એના ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવાની અને બાકીની બધી જે આનુષંગિક બાબતો છે જેમાં આવનાર પેસેન્જરનો યાત્રિકનું ટિકિટ ટેસ્ટ કરવાનું આરોગ્ય પરીક્ષણ કરવાનું અને પછી ક્વોરેન્ટાઇનની જે કંઈ પણ આનુષંગિક બાબતો છે એના ઉપર દેખરેખ રાખવા માટે સંપૂર્ણ જવાબદારી પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને સોંપવામાં આવી છે કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ સુરત કલેક્ટર અને અન્ય કલેક્ટરોને પણ સૂચના આપી છે કે સુરતમાં રહેતા વિશેષકર રત્નકલાકારો અને અન્ય શ્રમિકો જે મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી આવતા હોય અમુક નોર્થ ગુજરાતમાંથી પણ આવતા હોય અને અમુક ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ આવતા હોય એમને પોતાના વતન જવા માટે લક્ઝરીના માધ્યમથી પોતાના વાહનના માધ્યમથી છૂટછાટ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આપવામાં આવી છે એમાં વધુ એક નિર્ણય લેતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ એવું નક્કી કર્યું છે કે સુરતથી એમના વતન બોટાદ અમરેલી ભાવનગર પાલનપુર અથવા અન્ય જિલ્લાઓમાં જવા માટે એસટી બસની પણ સગવડ કરવામાં આવશે એટલે બીજા જિલ્લાઓમાં વતનમાં જવા માટે એસટી બસનો પણ ઉપયોગ કરી શકાય છે પોતાના વાહન અને લક્ઝરી ઉપરાંત આ એક વધારાની વ્યવસ્થા માની મુખ્યમંત્રીશ્રીએ શ્રીએ ટી બસના માધ્યમથી રત્ન કલાકારો અને અન્ય શ્રમિકો જે સુરતમાં વસવાટ કરે છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે એમને પોતાના મૂળ વતનમાં જવા માટેનું કર્યું છે જે પણ એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે એવું પણ સૂચના આપવામાં આવી છે કે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્કનો આગ્રહ ફરજિયાત રાખવામાં આવે અને આ બાબતમાં કાર્યવાહી કરવા માટે કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ પણ કેબિનેટની મિટિંગમાં આપવામાં આવી છે એપીએલ વનના એકસઠ લાખ જેટલા કુટુંબોને દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો ચણા અથવા દાળ આપવાની શરૂઆત કરવામાં આવનાર છે આવતીકાલે એટલે કે સાતમી તારીખે એવા લોકો કે જે એપીએલ વન કાર્ડ ધરાવતા હોય જેને એપ્રિલ મહિનામાં તેરમીથી વીસમી વચ્ચે અનાજ આપવામાં આવ્યું હતું એવા લોકોને બીજી વખત વિના મૂલ્યે દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો દાળ અને એક કિલો ખાંડ એ આપવાની શરૂઆત આવતીકાલે થઈ રહી છે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક એક અથવા બે હોય એને આવતીકાલે સત્તર હજાર કરતાં પણ વધુ પીડીએસ શોપ્સ ઉપરથી આ રાશન ફ્રી ઓફ કોસ્ટ બીજી વખત એપ્રિલમાં પહેલી વખત આપવામાં આવ્યું મેમાં બીજી વખત આપવામાં આવનાર છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એવી અપીલ કરી છે કે સમાજના જે સુખી સંપન્ન લોકો છે જે સારો વર્ગ છે જેને પૈસાની કોઈ પરેશાની નથી સંપન્ન લોકો છે એવા લોકો વધુ જરૂરિયાતમંદ લોકોના તરફેણમાં પોતાનો જે હિસ્સો છે એ સ્વેચ્છાએ જતો કરે લાસ્ટ ટાઈમ એપ્રિલમાં એકસઠ લાખ પૈકી લગભગ ત્રીસ ટકા લોકોએ સ્વેચ્છાએ પોતાનું અનાજ જતું કર્યું હતું અને આ વખતે પણ વધુમાં વધુ લોકો જે સારા અને સંપન્ન લોકો છે જેને જરૂર નથી એવા લોકો જરૂરિયાતમંદ લોકોના તરફેણમાં પોતાનો આ કિસ્સો જતો કરે અનાજનો એવી પણ મુખ્યમંત્રીશ્રીની લાગણીભરી વિનંતી છે ધન્યવાદ